नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ वीडियो में आपने धोरण 12 विषय गुजराती तेनो गद्य 6 उचिनु मांगनाराओ नो अभ्यास करीशु। तेनो साहित्य प्रकार छे हास्य निबंध, तेना लेखक नु नाम छे नटवरलाल प्रभुलाल भुज। तो आपणे जे आपणो जे उचिनु मांगनाराओ ए पाठ अधूरो छे त्यांथी आपणे अगाउना पाठनो अभ्यास करीशु। पेज नंबर 22 ऊपर ઉછીનો માગનારાઓની નજર ગીધ જેવી હોય છે કે ઉછીનો માગનારાઓ કેવા હોય છે ગીધ જેવા હોય છે। હવે ગીધ એટલે એક માંસાહારી પક્ષી। એક માંસાહારી પક્ષી જેને ગીધ કહેવાય છે। ગીધ જે તાજા ભરેલા જાનવરને સૌ પહેલું બાળે છે તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માગનારની નજરે સર્વપ્રથમ પડે છે। કે ગીધ જે તાજા ભરેલા જાનવરને સૌપ્રથમ બાળવું એટલે જોવું, કે સૌપ્રથમ જુએ છે। એવી જ રીતે આડોશી પાડોશીમાં પણ જો કોઈના ઘરે નવી વસ્તુ આવે તો તરત જ આવા જે ઉછીનું માગનારાઓ છે એમની નજર સર્વપ્રથમ એવી વસ્તુઓ પર પડે છે। તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે। કે તે લોકો શું માનતા હોય છે કે જે વસ્તુ લાવે છે આડોશી પાડોશી વાળા એ પોતાના માટે જ લાવ્યા છે એવું માનતા હોય છે। કીધુભાઈ મેરા બહેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા। દંપતિ એટલે પતિ પત્ની। તો કીધુભાઈ અને મેરા બહેન આ બંને દંપતિ ઘણા વર્ષો સુધી એમના પાડોશીમાં રહેલા છે। એમનું ખરેખર સજોડું હતું। હવે સજોડું એટલે સારું યુગલ, સારું યુગલ કે મેના બહેન અને જે ગીધુભાઈ છે લેખકની બાજુમાં રહેતા તો એમનું સજોડું સારું છે, કારણ કે બંને ઉછીનું માગીને જીવનારા છે। કારણ બંને ઉછીનું માગી જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા। તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કોઈને કોઈ ઉછીનું માગવા આવે જ। એ લેખકના ઘરે આ બંને જણા જે ગીધુભાઈ અને મેના બહેન એ બંને 10-20 વખત કંઈક ને કંઈક વસ્તુ માગવા માટે આવે છે। કોઈ નવી વસ્તુ, કોઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરત જ જોઈએ અને બોલી ઉઠે કે સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી। આપદા એટલે મુશ્કેલી, આપત્તિ। કે જ્યારે લેખક કોઈ નવી વસ્તુ લાવે, કોઈ નવું રાજ રચેલું લાવે કે કોઈ પણ વસ્તુ લાવે તો તરત જ ત્યાં આવે અને બોલી ઉઠે કે સારું કરી લો લાવ્યા તે, અમારે આના વિના ખૂબ જ મુશ્કેલી પડતી હતી, જાણે કે એમના માટે ન લાવ્યા હોય એવી રીતે। હવે કાયમનું સુખ થઈ ગયું, કે હવે દરરોજ માટેનું સુખ થઈ ગયું। અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં હોય કે જેનો પ્રથમ ઉપયોગ, જેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય। કે લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુનો ઉપયોગ આ મેના બહેન અને ગીધુભાઈ બંને સર્વપ્રથમ ન કર્યો હોય। કે સૌ પહેલા જો લેખક વસ્તુ લાવે તો સૌથી પહેલા કોણ વાપરે? મેના બહેન અને ગીધુભાઈ। આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચેલું છે। રાજ રચેલું એટલે ઘરનો સરસામાન। લેખક શું કહે છે કે આજે એમની પાસે જે હોવું જોઈએ એના કરતા જરૂરિયાત કરતા વધારે બમણું વસ્તુ છે। એમાં પણ દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને ઘરનું જે રાજરચીનું છે એ દરેક વસ્તુ એમની પાસે ડબલ છે। તે અમારા પડોશી દંપતિને આભારી છે, અને તે કોને આભારી છે? પડોશી દંપતિ કોણ છે? એમના મેના બહેન અને ગીધુભાઈ। એમના કારણે જ લેખક ડબલ વસ્તુ લાવતા, કારણ કે જ્યારે લેખક લાવે તરત જ પેલા બંને જણા લઈ જતા અને પછી લેખકને એ વસ્તુ વગર ચલાવી લેવું પડતું, એના માટે લેખક ડબલ વસ્તુ લાવતા।
તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમની માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા કે જ્યાં સુધી એમના પાડોશીમાં રહ્યા ત્યાં સુધી એમને માટે દરેક ચીજવસ્તુઓ લેખક લાવતા અને જાણે કે એમના ટ્રસ્ટીઓ હોય એવી રીતે તેઓ રહ્યા હતા તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કોઈ મળે તો પાછું આપી જાય નહીતર નહીં કે જે કાંઈ વસ્તુ લઈ જાય ત્યારે એ પાછું આપી જતા નહીં તેથી કેટલીક વસ્તુઓ અમારે એમની ગણતરીએ વધારે લાવવી પડતી તેથી ઘણી બધી વસ્તુઓ એવી હોતી કે લેખક ડબલ લાવતા જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુ એ લોકો ઉછીની લઈ જતા અને ખરે ટાણે અમે એના વિના ઠઠ્યા રહેતા કે જો આ રીતે એમની માટે પણ ડબલ વસ્તુ ન લાવતા તો જ્યારે લેખકને એ વસ્તુની જરૂર પડે ત્યારે અથવા તો અવસર પ્રસંગે એ વસ્તુ વગર લેખકને ચલાવી લેવું પડતું અથવા તો એ વસ્તુ વગર એમને લાચારી ભોગવવી પડતી કારણ કે એમની જે પોતાની વસ્તુ છે એ તો પહેલા મેનાબહેન અને ગીધુભાઈ વાપરવા માટે લઈ જાય છે હવે ઠઠ્યા રહેવું એટલે લાચારી ભોગવવી મરી મસાલા ગાદલા ગુડરા ઠામ વાસણ અરે પેન અને ઘડિયાળ સુદ્ધા પણ છે સુદ્ધા એટલે સાથે અથવા તો મળીને કે લેખકની પાસે બે કુટુંબને ઉપયોગમાં આવી શકે એટલા ઘણા મરી મસાલા ગાદલા ગુડલા ઠામ વાસણ અને પેન અને ઘડિયાળ પણ છે પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી છે હવે લેખક અહીંયા શું કહે છે પોતાના બયાનમાં કે આ હકીકત મેં કહી છે કે મારી પાસે ડબલ વસ્તુ છે તો એમે ભૂલ કરી છે મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ પણ ઉછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધું વસ્તુઓ ઉછીનું મંગાવશે ખેર થયું તે થયું હવે શું કહે છે કે મને એનો ડર છે કે કદાચ આપણા સમાજમાં જુદી જુદી જગ્યાએ આવા ઉછીનું માગીને જીવનારા જે લોકો છે એમ કે કદાચ મને ફોન કરી અને આ રીતે મારી પાસે ઉછીનું વસ્તુ માગશે અર્થાત એ પોતે મને બાજુની પાસેથી એમ કે પોસ્ટકાર્ડ પણ ઉછીનું માગી અને મને પોસ્ટકાર્ડ મોકલાવશે અને એમ કે મારી પાસે આ રીતે બધી જ વસ્તુઓ ઉછીની મંગાવશે પછી કહે છે કે ખે જે થઈ ગયું એ થઈ ગયું ઉછીનું માગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે હવે ખાસિયત એટલે આદત એમનો વિશિષ્ટ ગુણધર્મ બેપરવાહી એટલે પરવા વિનાનું ખાસિયત એટલે આદત વિશિષ્ટ એમનો ગુણધર્મ બેપરવાહી પરવા વિના બેપરવા પરવા વિના કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો વસ્તુનો દોષ કાઢે છે અથવા તો આપણો કે ઉછીનું માગનારની ખાસિયત કેવી હોય છે કે ઉછીની જે વસ્તુઓ લઈ જાય છે એ કાળજી વગર જ વાપરે છે અને કદાચ જો એ વસ્તુઓ ભાંગે તૂટે તો એ વસ્તુનો દોષ કાઢે અથવા તો આપણો કાઢે છે થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા હવે એક વર્ષની વાત કરે છે કે લેખક એક અહીંયા આપણને ઉદાહરણ આપે છે કે થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાનો કાચનો સંચો નીકળ્યો હતો અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો કે લેખક એમના માટે તો આવો એક સંચો અને થોડી નારંગી પણ લાવે છે
ગીત દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબહેન તે દેખી ગયા. હવે ગીત દ્રષ્ટિ એટલે ગીત જેવી નજર અને મિની દ્રષ્ટિ એટલે બિલાડી જેવી નજર. તો ગીત દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબહેન આ જોઈ જાય છે કાચનો સંચો અને નારંગી. તુરંત જ તેમણે કહ્યું, હા અને આ શું સરસ કાઢવાનો સંચો લાવ્યા. કે તરત જ એમણે કહ્યું કે હા કે આ રસ કાઢવાનો તમે સરસ સંચો લાવ્યા છો, લાવો તો જરા જોઈએ ખરા કે કેવું કામ આપે છે. કે લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. બે નારંગી પણ ઉછીની આપજો. પછી શું કહે છે કે બે નારંગી પણ મને ઉછીની આપજો. અને તરત જ સંચો અને નારંગી લઈ જાય છે. શું કહે છે કે સંચાને જેવો જુએ છે તરત જ બોલ્યા કે સારું થયું તમે લાવ્યા તે, એમ કે સરસ મજાનો રસ કાઢવાનો સંચો લાવ્યા છો, એમ કે લાવો આપણે જોઈએ કે કેવો કામ આપે છે, એમ કરી અને નારંગી અને સંચો બંને લઈ જાય છે અને લેખક જોઈને ઊભા રહે છે. થોડી વારે ગીધુભાઈ આવ્યા અને કહે, ભલા ભાઈ આવો જાપાનીઝમાં ન લેતા હો તો. કે થોડી વાર પછી ગીધુભાઈ આવે છે એમના ઘરે અને પછી કહે છે કે ભલા ભાઈ આવો જાપાનીઝમાં ન લાવતા હોય તો. પેલા સંચા વડે મેનાએ ચમચો ક્રસ મોઢ કાઢ્યો હશે ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયો. જુઓ એમને શું કર્યું, કાચના સંચાને તોડી નાખ્યો પહેલી જ વખતમાં. કે પેલા કાચના સંચા વડે મેના એમ કે રસ કાઢતી હતી અને ચમચો ક્રસ મોઢ કાઢ્યો હશે અને તરત જ એ સંચો એના હાથમાંથી પડ્યો અને નીચે ટુકડે ટુકડા એના થઈ ગયા. હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. પછી શું કહે છે કે જ્યારે આ રીતે તમે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો અને જોઈએ તો મને સાથે લઈ જજો. કે મને પણ સાથે લઈ જજો, હું તમને સરસ મજાનો સંચો લેવડાવીશ. હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો ભાવીશ. કે હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારો અને સસ્તો સંચો તમને લેવડાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેનાબહેનનો હાથ જાપાનીઝ ખરો. અને તરત જ લેખકે શું કહ્યું ગીધુભાઈને, કે ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પરંતુ મેનાબહેનનો હાથ કેવો હતો, જાપાનીઝ. અને ત્યાં હાસ્ય ઉપજે છે. ગીધુભાઈ કહે, અરે ના રે ના, એ તો મેં પણ એ તો મને પણ પીસી નાખે એવી છે. ગીધુભાઈ શું કહે છે કે ના ના, એવું તે હોતું હોય કે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. તડ એટલે તિરાડ. કે બાકી સંચામાં તિરાડ પહેલાથી જ હતી. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો છે. કે દુકાનદારે તમને નુકસાનીનો માલ આપ્યો છે. મેં માલ બરાબર જોઈ તપાસીને લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી તેથી હું મૂંગો જ રહ્યો. પછી જે લેખક છે એ ગીધુભાઈને સમજાવે છે કે મેં પણ માલ બરાબર તપાસી જોઈને લીધો છે પરંતુ આ બધી જ દલીલો એમને કેવી લાગે છે, નિરર્થક નકામી લાગે છે. એટલા માટે પછી મૂંગા જ ઊભા રહે છે કે મૂવો આપણને સંજો તોડી નાખ્યો તો તોડી નાખ્યો. નિરર્થક એટલે વ્યર્થ નકામી. અમારી કેટલીય વસ્તુઓ ઉછીનું માગનારાઓએ તોડી નાખી છે. કે આવી તો કેટલીય વસ્તુઓ લેખકની ઉછીનું માગનારાઓ છે એમણે તોડી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારું. કે દરેક વખતે વાંક કોનો કાઢે છે, કે દરેક વખતે આ રીતે વસ્તુનો વાંક કાઢે અથવા તો વસ્તુ લાવવા બદલ લેખકનો વાંક કાઢે છે. વાંક એટલે દોષ. અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. કે લેખકની માલિકી ખરી, કોઈ પણ વસ્તુ લાવે તો લેખક લાવ્યા હોય પરંતુ એ વસ્તુ ઉપર કબજો કોનો રહેતો, ગીધુભાઈ દંપતીનો. કારણ કે લેખકનું દરેક વસ્તુ ગીધુભાઈના ઘરે જ પડી હોય. તેઓ જોઈતી વસ્તુ ઉછીની માંગી જાય અને પાછી આપવાની તો વાત જ નહીં. કે કોઈ પણ વસ્તુ નવી આવે કે તરત લઈ જાય ખરા પરંતુ ક્યારે પાછી આપે નહીં. પરિણામે જરૂર પડે અમારે તેમને ત્યાં માંગવા જવું પડતું.
પરિણામે શું થતું? જરૂર પડે લેખકને ત્યાં એમને ત્યાં વસ્તુ લેવા જવું પડતું. પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમની ફરી માંગણી આવી જ હોય કે લેખક તેમની ત્યાંથી લઈ આવે ખરા, પરંતુ ફરીથી લેખકે એ વસ્તુનો ઉપયોગ કર્યો ન હોય અને તરત જ પાછા માંગવા માટે આવી જાય. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું કે લેખકનું જે શાક સમારવાનું ચપ્પુ છે એ મોટે ભાગે ગીધુભાઈ દંપતીને ત્યાં જ રહેતું હતું. હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે છે. હવે ચપ્પુની તો આપણને વારંવાર જરૂર પડે છે, છતાં એમની પાસે ચપ્પુ સુદ્ધા પણ નથી, એ પણ લેખકનું વાપરે છે. એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માંગામાંગ રહેતી. એટલે લેખક અને ગીધુભાઈ દંપતી વચ્ચે ચપ્પુની બરાબર માંગામાંગ રહે છે. આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવાના ઈરાદાથી એક વખત એક નવું ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું. આખરે લેખક કંટાળ્યા અને કંઈક શરમાવાના ઈરાદાથી કે જો આપણે એમ કે ચપ્પુ એમને લાવી આપીશું તો કદાચ શરમાશે અને પછી વસ્તુઓ માંગવા નહીં આવે. કદાચ નહીં આવે તો કંઈ વાંધો નહીં, પરંતુ ઓછું તો કરશે જ. તો એના કારણે શરમાવાના ઈરાદાથી, ઈરાદો એટલે આશય હેતુ, તો શરમાવાના ઈરાદાથી પણ એમને એક નવું ચપ્પુ ખરીદી લાવી અને તેમને આપ્યું. ગીધુભાઈ અને મેના બહેન લ્યો આ ચપ્પુ. પછી લેખકે શું કહ્યું એમને કે ગીધુભાઈ અને મેના બહેન લો આ ચપ્પુ. તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તે કરતા, એમ કે તમારે મારી પાસે દરરોજ માંગવા આવવું પડે એના કરતા આ ચપ્પુ હું લ્યો તમારે માટે જ લાવ્યો છું. ઈરાદો એટલે આશય કે હેતુ. પછી લેખક ચપ્પુ લાવીને શું કહે છે એમને કે લો આ ચપ્પુ, એમ કે તમારે દરરોજ મારી પાસે માંગવા આવવું પડે એના કરતા. મને થયું કે એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખું. કે લેખકને શું થાય છે કે એક ચપ્પુ હું એમ કે બીજું લાવું અને તમારી તમને આપી દઉં. હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું. શું કહે છે કે હવે આ ચપ્પુ તમે રાખજો અને પેલું જે નવું ચપ્પુ છે એ અમે વાપરીશું. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને બોઠા પડશે. કે લેખકને પછી લાગ્યું કે જો હું આટલું કહીશ તો કદાચ એ બંને બોઠા પડશે. બોઠા પડવું એટલે જખવાણા પડવું, લાચારી ભોગવવી. કે મને લાગ્યું કે આટલું કહીશ તેના પછી થોડા લાચાર પડશે. અને હાલતા ને ચાલતા બીજી ચીજો ઉછીની માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. કે આ રીતે જો હું એમને ચપ્પુ લાવીને આપીશ તો કદાચ એ લાચાર પડશે અને આ રીતે ઉછીની માંગવાની વસ્તુ બંધ નહીં કરે પરંતુ થોડું ઓછું તો કરશે જ, એવું લેખક માને છે. પણ મારી માન્યતા ખોટી ઠરી, પરંતુ ત્યાં લેખકની માન્યતા પણ ખોટી પડે છે. તેમણે લેસ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું. લેશ માત્ર એટલે બહુ જ થોડું. આના કાની એટલે હા ના કરવી. કેમ એ લેશ માત્ર પણ શરમાયા વિના, સહેજ પણ આના કાની કર્યા વિના ચપ્પુ લઈ લે છે. કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હોય, કે કેમ કે જાણે એમણે મંગાવ્યું હોય અને લેખક લાવ્યા હોય. અને મને કહ્યું ઠીક કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. અને પછી તરત જ શું કહે છે કે સારું કર્યું, તમે અમારી એક તકલીફ ઓછી કરી. એમ કરી અને તરત જ એ પોતે ત્યાં ચપ્પુ સ્વીકારી લે છે. એટલે કે લેખકની જે માન્યતા હતી એ ત્યાં ખોટી પડે છે. આટલો સુધી તો ઠીક, પણ પછી ચોર કોઢવાને દંડે તેવું એમણે કર્યું. કે અહીંયા સુધી તો બરાબર હતું, પરંતુ પછી ચોર કોટવાને દંડે, આ એક કહેવત છે કે પોતે ગુનેગાર છતાંય સામાના ઘડે પડવું એનો વાંક નીકાળવો. કે ચોર કોટવાને દંડે તેવું એમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યું. કે થોડા દિવસ પછી ગીધુભાઈએ
એમને પોતાને ત્યાં બોલાવે છે અને મેચ લાવીને ભેટ આપે પેલું ચપ્પુ અડધું પાનું ભાંગી ગયેલ મને બતાવીને કહ્યું કે આ જોયું કે લેખક જે પેલું ચપ્પુ લાવ્યા હતા એનું જે પાનું હતું એ બટકાઈ ગયું હતું એ પાનું તોડેલું એમને બતાવતા કહ્યું કે આ જોયું તમે હવે પાનું એટલે છરીનું ફળું કે મેના અત્યારે આનાથી પેલા કાંતાબહેને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું અને તેના હાથમાંથી ચપ્પુ છટકી સામે બાજુ ઉડી પડ્યું હવે શું કહે છે લેખકને કે અત્યારે જે મેના છે એ પેલા કાંતાબહેનના ત્યાંથી ઉછેરું લાવેલું જે કોળું છે કોળું એટલે શાક તરીકે વપરાતું એક ફળ કે કોળું કાપતી હતી અને અચાનક જ તેનું પાનું બટકી ગયું અને ઉડીને સામે પડી ગયું સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું કે સારું થયું કે એની વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું નહીતર તે સીધું મેનાની છાતીમાં જ ખૂંપી જાત ખૂંપી જવું એટલે અંદર પેસી જવું કે સારું થયું કે સીધું વિરુદ્ધ દિશામાં ન ઉડ્યું નહીતર એ મેનાની છાતીમાં જ ખૂંપી જાત ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોય તો પછી શું કહે છે લેખકને કે ભલાભાઈ આવી અજાણી બનાવટનું તમે ન લાવ્યા હોય તો હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો કે હવે જ્યારે નવું લાવો ત્યારે મને તમારી સાથે લઈ જજો હું પહેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ કે હું પહેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું તમને ચપ્પુ અપાવીશ કટલરી એટલે કાતર ચપ્પુ છરી સુડી વગેરે લોખંડી ઓજારોનો સામાન મેં કહ્યું ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું પછી લેખક શું કહે છે સામે કે ગીધુભાઈ ચપ્પુ તો ખૂબ જ જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું પછી વાતાવરણમાં થોડી ગંભીરતા હતી એટલે વાતાવરણને થોડું હળવું બનાવવા માટે લેખકે કહ્યું ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતું બચી ગયું તેની ખુશાલીમાં આજે તો ચા પાઓ કે ચલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પરંતુ તમારું ઘર ભાંગતા બચી ગયું એની ખુશાલીમાં મને આજે ચા પીવડાવો મેનાબાઈ ઉત્સાહમાં આવી બોલ્યા જરૂર જરૂર મેનાબાઈ ઉત્સાહમાં આવી અને બોલે છે કે જરૂર જરૂર તમે હું ચા પીવડાવીશ અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે છે કે એમને ત્યાં એક ભાણી રહેવા માટે આવી છે તો એને પછી કહેવા લાગ્યા કે ભાણી જાતો બહેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ કે ભાણી તું જા કાકાને ત્યાં જઈ અને કાકીને ચા પીવા બોલાવી લાવ અને તેમને કહી જાય કે સાથે થોડા ઓછીના ચા ખાંડ અને કપરકાવી ઘણી લાવે હવે જુઓ કે ચા મૂકવા માટે પણ બધી જ વસ્તુઓ ઓછીની મંગાવે છે કોની પાસે કાકીની પાસે કે તેમને કહી જાય કે થોડા ચા ખાંડ કપરકાવી ઘણી સાથે લેતા આવે અને રહે તો જરા જોઈ લઉં હા અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે કે દૂધ પણ એમની પાસે ઉછીનું મંગાવે છે મેં જરા ધીમેથી ઉમેર્યું અને ભાણી સાથે સાથે બાકસ અને પીણ પણ લાવે તેમ કહેજો જેથી ફરી અંઠો ન થાય પછી લેખકે ફરીથી એમાં થોડું ઉમેરે છે કે ભાણીને કહો કે સાથે સાથે બાકસ અને પીણ પણ લાવે કે જેથી એને ફરી આંટો ન ખાવો પડે મેનાબાઈને કહ્યું હા હા તમે ઠીક યાદ દીધું હવે શું કહે છે કે હા હા તમે સારું કર્યું યાદ દેવડાવ્યું કે એ પણ લાવવાનું છે બાકસ અને પીણ તો તમારે ત્યાંથી ઉછીના લાવેલ પડ્યા છે પછી શું કહે છે બાકસ એટલે દિવાચડીની પેટી કે બાકસ અને પીણ તો પણ તમારે ત્યાંથી ઉછીનું લાવેલા પડ્યા છે પણ બાકસમાં દિવાચડી નથી કે બાકસ છે દિવાચડીની પેટી છે પરંતુ એમાં પ્રેમસને સળગાવવા દિવાચડી નથી અને પીણમાં બાલો નથી બાલો એટલે વાલ કે પીણ છે પરંતુ એમાં વાલ નથી કહેવાની જરૂર ન હોય કે પ્રેમસ તો અમારી પાસેના બેમાંનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો કે લેખકની પાસે જે બે પ્રેમસ હતા એમાંનો એક પ્રેમસ કાયમ માટે એમને ત્યાં ઉછીનો રહેતો હતો અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોડે ઉછીનો લઈ ગયા અને કેરોસીન તો લેખકની ત્યાંથી એ ડબ્બા ને ડબ્બા આખા ને આખા ડબ્બા ભરેલા ઉછીનો લઈ ગયેલા છે ઉછીની વસ્તુ માંગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે કે જે ઉછીનો વસ્તુ લાવી અને ચલાવે છે
એવા લોકો કોઈ પણ વસ્તુ આપણી પાસેથી લઈ જઈ શકે છે, તેમાં તેમને વિવેક હોતો નથી, તેમને એમાં સહેજ પણ વિવેક હોતો નથી। રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણા, ગમે તે તેઓ બેધડક માંગી શકે છે, કોઈ પણ વસ્તુ માંગી શકે છે, જેવા કે રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા હોય, મૂલ્યવાન ઘરેણા હોય, એ કોઈ પણ વસ્તુ એ માંગી શકે છે। અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય, કે જો આપણે એમને ના પાડી આપવાની તો આપણને શરમાવીને કે પરાણે પણ લઈ જાય છે। અરે ઊંચીની આવરદા માગણાનો એક કિસ્સો મેં સાંભળ્યો છે। આવરદા એટલે આયુષ્ય। હવે અહીંયા લેખકે એક ઊંચીનું આયુષ્ય એટલે કે ઉંમર માગવા માટેનો એક કિસ્સો અહીંયા આપણને સમજાવ્યો છે। અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ઋષિમાં થઈ ગયા, કે ઘણા વર્ષ પહેલાની એક વાત છે કે એક ઋષિમાં એમના ગામમાં રહેતા હતા। જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માંગીને જ રહેલા, કે આખો જીવન એમને ઉછીનું માંગીને જ ચલાવ્યું હતું, તેથી લોકો તેમને ઉછી ડોસી જ કહેતા, એટલા માટે લોકોએ એમનું નામ શું પાડ્યું હતું, ઉછી ડોસી। ઉછી ડોસી 80 થી 85 વર્ષની ઉંમરે પહોંચેલા, કે એમની ઉંમર કેટલી થઈ હતી, 80 થી 85 વર્ષની। મરણ પથારીએ પડ્યા, કે હવે એમનો અંતકાળ નજીક હતો, ભલો આધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરે છે, કે એક સારો એવો આધેડ ઉંમરનો જે વૈદ્ય છે એ એમની દવા કરતો હતો। આધેડ ઉંમર એટલે પ્રૌઢ ઉંમર। કે એક પ્રૌઢ ઉંમરનો જે વૈદ્ય છે એમની દવા કરતો હતો। ડોસીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય તેમને કહ્યું, કે ડોસીનો હવે છેલ્લો સમય હતો, એટલા માટે વૈદ્ય તેમને કહ્યું કે માજી કઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો, કે માજી તમારી કોઈ ઈચ્છા છે તો એને પૂરી કરો અને રામ નામ લો। ડોસી એક ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું, ક્ષીણ એટલે નબળું, ઘસાઈ ગયેલું। ડોસીએ એને ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવીને કહ્યું, વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચના દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે, બેટા તારે આગળ પાછળ ઉલાળ ધરાળ જેવું કંઈ નથી, ઉલાળ ધરાળ એટલે આગળ પાછળની ચિંતા ન હોવી। પછી વૈદ્યને એ શું કહે છે, કે વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે અને તારે આગળ પાછળ એમ કે કંઈ ચિંતા જેવું નથી, બેટા જો તારી 2 વર્ષની આવડતા ઉછીની આપે તો હું 4થી પેઢીને પરણેલી જોઈ મારું। હવે આ ડોસીને 4થી પેઢીને પરણેલી જોવી છે, એટલે કે તારી મને 2 વર્ષની આવડતા ઉછીની આપ તો હું એમ કે મારા એ છોકરાને પરણીને જોઈ મરું। વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા, અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર, પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા અને સવારથી ડોછીને વર્તા પાણી થયા। હવે એને એક અકસ્માત કહો તો અકસ્માત અને જે ગણો એ, પરંતુ તરત જ એ જ રાતે એવો ચમત્કાર થયો કે વૈદ્યરાજનું હૃદય બંધ પડી ગયું અને વૈદ્યરાજ મૃત્યુ પામ્યા, અને સવારથી જ જે ડોસી હતી એને વર્તા પાણી થયા। વર્તા પાણી થવું એટલે રોગમાં જોર ઓછું થવું, કે એની તબિયત સારી થઈ ગઈ। તે પછી ઓછી ડોસી ખાસા 2 વર્ષ જીવ્યા, અને ખરેખર પછી ઓછી ડોસી 2 વર્ષ જીવે છે અને દીકરાના દીકરાના દીકરાને પાણી જોઈ શક્યા, એટલે કે 4થી પેઢીને પાણીને જોઈ શક્યા। 5મી પેઢી જોવાની વાસના ડોસીને હતી જ, હવે વાસના એટલે ઈચ્છા। કે 5મી પેઢીને જોવાની પણ ડોસીની ઈચ્છા તો હતી જ, પણ ફરીવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડોક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં, કે ફરીવાર જ્યારે માંદા પડે છે
ત્યારે કોઈ કુટુંબી અથવા તો કોઈ ડોક્ટર એની પાસે આવતો નથી। રખે ડોસી ઉછીની આવરદા માંગે કે કદાચ જો આ ઉછી ડોસી ઉછીની કોઈની આવરદા માંગી લે એટલે કે આયુષ્ય કોઈનું ઉછીનું માંગે તો એટલા માટે એની પાસે કોઈ જ આવતો નથી અને પછી છેવટે એ મૃત્યુ પામે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છઠ્ઠા નંબરનો પાઠ ઉછીનું માંગનારાઓ અહીંયા પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આપણો પાઠ પૂર્ણ થાય છે ત્યારે આપણે એનો સ્વાધ્યાય લખવાનો છે। તો એ સ્વાધ્યાય હું તમને આપું છું અને અહીંયા મેં જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો, એનું વાંચન કરો અને એની તૈયારી કરો। અને વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આપણા સ્વાધ્યાયના ચોપડામાં લખવાનો છે।